પોતાની પ્રકૃતિની વિરુદ્ધ જઈ શકે તેમ નથી પાઉલ તિમોથીને બીજો પત્ર લખે છે કારણ તિમોથી એફએસના ધર્મ સંઘના પાળક છે એટલે પાળકને પાઠવેલો પત્ર પાસ્ટરલ લેટર એનું વિષય વસ્તુ તો આ ધર્મ સંઘના પાળક તિમોથીને પ્રોત્સાહન આપવું છે માર્ગદર્શન આપવું છે બાઇબલના પંડિતો કહે છે લેખક પાઉલ છે એવું અમે એક પતે નથી કહી શકતા આ બાઇબલના પંડિતો એ કદાચ પાઉલના કોઈ શિષ્યએ પાઉલના કોઈ વિદ્યાર્થીએ લખ્યો છે આપણે તો સરળતા ખાતર કહીશું પાઉલે આ પત્ર લખ્યો છે અહીં તહી આપણને આત્મકથાના ટુકડા વાંચવા મળે છે ક્યારે લખાયો લગભગ એ જ સમય જ્યારે એક તિમોથી લખાયો એટલે કે ઈસવીસન સો આસપાસ ચાર અધ્યાયોનો આ પત્ર આપણે દરેક અધ્યાયમાંથી આપણને શું મળે છે મેળવતા જઈએ અધ્યાય માટે ખૂબ આભાર માને છે એ બેની વચ્ચે એટલો ભાવભર્યો સંબંધ હતો વાત્સલ્ય ભાવ હતો જાણે કે પાઉલ પિતા અને પુત્ર અને એટલે લખે છે મને તારા શું યાદ આવ્યા અને એટલે ફરીથી તને મળવાની ઈચ્છા છે કે જેથી મને આનંદ અનુભવવા મળે આભાર માનું છું તારી દાદીનો લોઈસ એ દાદીનું નામ અને તારી માતાનો યુનિકે એની માતાનું નામ કે આ બંને ભેળા મળીને તિમુથીને જે શ્રદ્ધા આપી છે આપણે એ બંનેના નામ અહીં જોઈ લઈએ પહેલા અધ્યાયમાં આપણે આખી કડી નથી વાંચતા પાંચમી કડીનો બીજો ભાગ જે તારી પહેલા તારી દાદી માં પ્રભુનો પછી મેં તારા માથે હાથ મૂક્યા અને તને જે વરદાનો પ્રાપ્ત થયા છે જે શક્તિ પ્રાપ્ત થઈ છે અધ્યાય એક કડી સાતમાં પાઉલ એ શક્તિની વાત કરે છે ઈશ્વરે આપણામાં જે આત્માનો સંચાર કર્યો છે તે આપણને કાયર બનાવતો નથી પણ તે આપણામાં શક્તિ પ્રેમ અને સંયમ પ્રેરે છે એટલે આ બધા કારણોસર પ્રભુ ખૂબ આભાર માનું છું આ તિમોથી માટે હવે તિમોથીને કહે છે તિમોથી શરમાતો નહીં પ્રભુથી શરમાતો નહીં પ્રભુના શુભ સંદેશથી શરમાતો નહીં અને હું અત્યારે આ કષ્ટો વેઠું છું ને મારાથી પણ શરમાતો નહીં હું કેદ ખાનામાં છું એ શરમની વાત નથી કારણ કે ઈશ્વરે પોતાની કૃપા પ્રગટ કરી છે એ કૃપા એટલે ખ્રિસ્ત અને અને આ આ ખ્રિસ્તે મૃત્યુનો નાશ કર્યો છે શુભ સંદેશ એ શુભ સંદેશનો હું સેવક છું એ શુભ સંદેશનો હું ઉપદેશક છું એટલે તારે શરમાવાનું નહીં કે હું કેદખાનામાં છું માહોલ એવો હતો આપણે જેમ જેમ આગળ વધીશું એમ આપણને સમજાતું જશે કારણ કે વધતા જતા હતા પાઉલ કે છે આસિયા પ્રાંતમાંથી ઘણા બધાને મને પોતાનાથી દૂર કરી દીધો છે આસિયા પ્રાંતમાં એફેસિસ શહેર આવેલું છે એફેસિસ શહેરમાં ધર્મ સંઘ આવેલો છે ધર્મ સંઘનો અધ્યક્ષ બાળક ધીમોથી છે અને નામ કેટલાક દે છે બે નામ આપે છે આપણે બંને નામનો ઉલ્લેખ પહેલા અધ્યાયમાં જોઈ શકીશું કડી પંદર આખી કડી નથી વાંચતા મારે ફક્ત પહેલાં બે નામ વાંચવા છે એમાં ફુગીલસ અને ખેરમો ગણેશ પણ છે પાઉલને છોડી દેનારા કેમ આવું થયું આપણે જેમ જેમ આગળ વધીએ ખ્યાલ આવતો જશે એટલે તિમોથી પણ શરમાય હ પાઉલથી કારણ કે જો બધા છોડવા લાગ્યા છે એટલે ત્યાં સોળમી કડીમાં એ એક એકબીજા ધર્મજનનો ઉલ્લેખ કરે છે ઓનેસીફોરસ ઓનેસીફોરસ એનો નામનો અર્થ મદદે આવનાર ખરેખર એ પાઉલની મદદે આવ્યો છે પાઉલ લખે છે હું જ્યારે રૂમમાં હતો ને કેદખાનામાં આ ઓનેસીફોરસ ત્યાં આવેલો અને પૂછતો 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 મારું સરનામું મારો પત્તો શોધી કાઢ્યો અને મને મળવા આવ્યો આભાર એના નામ પ્રમાણે છે મદદે આવનાર મદદે આવ્યો અને એફએસએસમાં એણે જે મદદ કરી છે એટલે છે કોઈક એવા વિરલા કે જે પાઉલની સાથમાં સંગાથમાં છે પણ મોટા ભાગના એ પાઉલને છોડવા માંડ્યો છે અને આ સાથે પહેલો અધ્યાય પૂરો થાય છે આભાર તીમોથી માટે પણ તીમોથી મારાથી શરમાતો નહીં કારણ કે હું કષ્ટો બેઠું છું કેટલાક છોડી જાય છે પણ તું તું વળગી રહે છે હવે બીજો અધ્યાય ધીમોથી તારે હવે આ કષ્ટોમાં ભાગ પડાવવો પડશે તારે હવે જંપલાવવું પડશે ખ્રિસ્તનો સેવક તારે બનવાનું છે ત્રણ ઉપમાઓ ત્રણ રૂપકો વાપરે છે પહેલું રૂપક સિપાહીનું સિપાહી યુદ્ધે ચડે છે ત્યારે એ એના સેનાપતિને ક્યારે પ્રસન્ન કરી શકે જો એ સંસારની જંજાળમાં ના લપેટાય તો જ સંસારની જંજાળમાં લપેટાયા વિના યુદ્ધમાં તો સેનાપતિ ખુશ તારે સૈનિક સિપાહી બનવાનું છે બીજું રૂપક અખાડામાં ઉતરતો કુસ્તીબાજ કુસ્તીબાજે

રૂપકો અથવા ઉપમાઓ વાપરીને આ તિમોથીને કહે છે શ્રમ અને સતત શ્રમ પાછું વાળીને જોવાનું નહીં પાઉલ પોતે જીવંત ઉદાહરણ છે રૂપકો વાપર્યા પછી પાઉલ કે છે પણ કદાચ આપણે જો નિષ્ફળ જઈએ ને તો ચિંતા ના કરતો આપણે કદાચ નિષ્ફળ જઈએ તો ચિંતા ના કરતો આપણે કદાચ વિશ્વાસ ભંગ કરી બેસીએ તો ચિંતા ના કરતો આપણે એ કડી વાંચી ચૂક્યા છીએ પણ ફરીથી વાંચીએ અધ્યાય બે કડી તેર આપણે વિશ્વાસ ભંગ કરીશું તો એ તે વિશ્વાસ ભંગ નહીં કરે કારણ તે પોતાની પ્રકૃતિની વિરુદ્ધ જઈ શકે તેમ નથી તે એટલે પ્રભુ તે એટલે ઈસુ એટલે આપણે તો મન મૂકીને પ્રયત્ન કરીએ પણ ક્યાંક નિષ્ફળ જઈએ ક્યાંક આપણાથી વિશ્વાસ બંધ થઈ જાય જુઓ કેટલું આશ્વાસન આપે છે હવે આગળ વધે છે અને કે છે જુ ભાઈ તિમોથી તારે સેવક બનવાનું છે પણ તારા જ ધર્મ સંઘમાં એટલે તું એક આજ્ઞા કરજે આ બધાને પોકળ વાતો મૂકી દો એ ઝઘડા કરે છે કેવા ઝઘડા શાબ્દિક શબ્દોની ભરમાળ અને એનાથી કોઈને લાભ થતો નથી એ બે વ્યક્તિઓના નામ નોંધે છે આપણે બંને નામ જોઈ લઈએ એ બીજા અધ્યાયમાં આપણને મળશે સત્તરમી કડીમાં હુમનાયસ અને ફિલેતસ એવા માણસો છે કેવા પોકળ વાતો કરનારા કેવા શાબ્દિક ઝઘડા કરનારા કેવી પોકળ વાતો કરી છે આ ભાઈઓ માનવજાતનું પુનરૂ થઈ ગયું છે અરે ઈસુનું નું થયું છે આપણું થવાનું છે એ માટે આપણે યોગદાન આપવાનું છે આપણે સહકાર આપવાનો છે જુઓ ને આ પોકળ વાતો કરી એટલે કેટલાકની શ્રદ્ધા ડગી ગઈ આ ભાઈઓ ઉચ્ચારે નવી ઉપમા અથવા નવું રૂપક શોધે છે પાઉલ તિમોથી કહે છે આપણે ઘરમાં બે પ્રકારના વાસણ મળશે એક પ્રકારના વાસણ સોનાના હોય કે જેનો ઉપયોગ ઉત્કૃષ્ટ કાર્ય માટે તો બીજા પ્રકારના વાસણ લાકડાના હોય લોખંડના હોય કે એમનો ઉપયોગ થોડા એવા કાર્યો માટે આ આપણો પણ અનુભવ છે આપણે ફ્રિજમાં જે બોટલ મૂકીએ છીએ એ બોટલને આપણે વધારે પવિત્ર ગણીએ છીએ કે વધારે ઉપયોગી ગણીએ છીએ અને પાઉલ કે છે જો આપણે નિર્દોષ રહીએ નિષ્કલંક રહીએ પવિત્ર રહીએ તો આપણે સારા વાસણો બની શકીએ છીએ વાસણો તો છીએ જ આપણે પણ કેવા વાસણો આપણે સારા વાસણો બનીએ જેમાં કિંમતી કાર્ય થઈ શકે એટલે અત્યારે મારા મનમાં જે દાખલો આવે છે જ્યારે કોઈકનું સ્વાગત કરવું છે અને એ વ્યક્તિનું સ્વાગત બારણે ઉભેલી વ્યક્તિનું સ્વાગત ત્યારે જે થાળી વપરાય ઉત્કૃષ્ટ કાર્ય માટે વપરાય છે આ થાળી હવે પાઉલ શિખામણ આપવાનું ચાલુ રાખે છે અને આપણે એ શિખામણ વાંચીએ અધ્યાય બે કડી બાવીસ થી પચીસ ખૂબ વ્યક્તિગત શિખામણ છે અધ્યાય કડી જુવાનીની વાસનાઓથી દૂર ભાગજે અને શુદ્ધ અંતરથી પ્રભુનું નામ લેનારાઓ સાથે ધર્મ પરાયણતા શ્રદ્ધા પ્રેમ અને શાંતિને તારું લક્ષ્ય બનાવજે અક્કલ અને અર્થ વગરની ચર્ચાઓમાં પડીશ નહીં એમાંથી ઝઘડા થાય છે એ તું જાણે છે અને પ્રભુના સેવકે ઝઘડા કરવાના નથી પણ બધા પ્રત્યે માયા રાખવાની છે ઉપદેશ આપવામાં કુશળ થવાનું છે સહિષ્ણુતા કેળવી વિરોધીઓની ભૂલ વિનયપૂર્વક સુધારવાની છે કદાચ ઈશ્વર તેમનો પલટો સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરી ભાનમાં આવે તેઓથી તારી જવાબદારી અને આટલું કહીને બીજો અધ્યાય પૂરો કરે છે અધ્યાય ત્રણમાં માં પાઉલ હવે એવી સલાહ આપે છે કે અંતિમ દિવસો આવી રહ્યા છે અંતિમ દિવસો એટલે શું એ પહેલા સમજીએ ઈસુ બીજી વાર પધારવાના છે બીજી વારનું આગમન પૂર્વક મહિમા સહિતનું પહેલાના જે દિવસો એ અંતિમ દિવસો હવે પાઉલ કહે છે કે આ અંતિમ દિવસોમાં એવા માનવો પેદા થશે કે જેમનામાં દુર્ગુણો હશે અને દુર્ગુણો ઓગણીસ દુર્ગુણોની એક યાદી બનાવે છે અધ્યાય ત્રણ કડી બે થી પાંચ હું એ ખંડ વાંચતો નથી આપણે એમાંથી પેલા દુર્ગુણોની યાદી બનાવીએ અધ્યાય ત્રણ કડી બે થી પાંચ શરૂ કરીએ જે માનવો અંતિમ દિવસોમાં પેદા થશે જેઓમાં દુર્ગુણો હશે કયા દુર્ગુણો સ્વાર્થી એક અહંકાર ચાર નિંદા પાંચ મા બાપનું માન રાખશે નહીં છ કૃતઘ્નિ સાત નાસ્તિક आठ, माया, ममता बगैरना, नव, कीनाखोर, दस, कुतलीखोर, अग्ग्यार, असंयमी, बार, क्रूर, तेर, भलाना, बेरी, चौद, विश्वासघाती, पंदर, अविचारी, सोड, गमंडी, सत्तर ભોગ વિલાસ ઉપર પ્રેમ રાખશે આવા દુર્ગુણો કોનામાં છે ઓગણીસ દુર્ગુણો હવે આવું કીધા પછી સામે એક સરસ પડકાર હા પણ આશ્વાસન પણ એટલું જ અને એની છે કે વિરોધ થશે આપણે કડી વાંચીએ વિરોધ થશે જે કોઈ આ બધા દુર્ગુણો ધરાવે છે એમની વિરુદ્ધ પડે ને તો એ વિરોધ તો કરશે અને દાખલો ક્યાંનો આપે છે મહાપ્રસ્થાન ગ્રંથમાંનો મોશે ગયા મિસર અને ત્યાં જઈને એમણે પરચાઓ બતાવ્યા તો ઈજિપ્તના બે જાદુગરોએ મોશેનો વિરોધ કર્યો એ જાદુગરોના નામ પણ આપેલા છે પણ મહાપ્રસ્થાનના ગ્રંથમાં નથી મળતા એક જાદુગરનું નામ છે યાન્યસ અને બીજા જાદુગરનું નામ છે યામ્બ્રેસ આ બંને નામ આપણને મળશે ત્રીજા અધ્યાયમાં અને આટલું કીધા પછી પેલું આશ્વાસન વિરુદ્ધ થશે હા પણ જુઓ ત્રીજો અધ્યાય અને એની બારમી કડી જેઓ ખ્રિસ્ત ઈસુના સાનિધ્યમાં ધર્મમય જીવન ગાળવા માગે છે તેમની સતામણી તો થવાની જ એટલે તૈયાર રહેજે મોશે એને અનુભવ થયો મને અનુભવ થાય છે તને થશે એટલે પડકાર અને સાથે સાથે આશ્વાસન આગળ વધે છે અને હવે એને કે છે જો તારી પાસે બહુ મોટું શસ્ત્ર છે એ એ શસ્ત્ર આપણું શાસ્ત્ર અત્યારે જે કડી આપણે અભ્યાસ માટે લેવાના છીએ આ બે કડીઓ આ બાઈબલ ઈશ્વર પ્રેરિત છે એ સત્ય પ્રતિપાદિત કરવા માટે વપરાય છે તો તો એટલે આપણે નવા કરારમાં છીએ નવો કરાર હવે જૂના કરાર વિશે કહેશે અને શું કહેશે આપણે સાંભળીએ ત્રીજો અધ્યાય અને એની પંદરમી અને સોળમી કડી જ આપણે ઉપયોગમાં લઈએ બીજો ભાગ છેક બાળપણથી થી તને પવિત્ર ધર્મ શાસ્ત્ર પરિચય થયેલો છે એ જ્યારે ધર્મ શાસ્ત્ર શબ્દ વપરાય છે નવા કરારમાં ત્યારે જૂના કરારના છેતાળીસ ગ્રંથોનો ઉલ્લેખ થાય છે કારણ કે આ લખાય છે ત્યારે હજી નવો કરાર અસ્તિત્વમાં આવ્યો નથી લખાણ થઈ ચૂક્યું છે પણ એક પુસ્તક તરીકે હજી અસ્તિત્વમાં આવ્યો નથી જૂનો કરાર ધર્મ શાસ્ત્ર એ શબ્દ વપરાય છે ત્યારે હવે આ જૂનો કરાર એના વિશે જે તને ખ્રિસ્ત ઈસુ ઉપરની શ્રદ્ધા દ્વારા મુક્તિ તરફ લઈ જનારું જ્ઞાન આપવાને સમર્થ છે મુક્તિ તરફ લઈ જનારું જ્ઞાન કોણ આપશે જૂનો કરાર ક્યારે આપી શકે ખ્રિસ્ત ઈસુ ઉપરની શ્રદ્ધા દ્વારા એટલે જૂનો કરાર એ મુક્તિ તરફ લઈ જનારું હવે આવે છે સોળમી કડી સમગ્ર શાસ્ત્ર એટલે કે એના ગ્રંથો પ્રત્યેક ગ્રંથના પ્રત્યેક અધ્યાય પ્રત્યેક અધ્યાયના પ્રત્યેક ફકરા પ્રત્યેક ફકરાની પ્રત્યેક કડી એને કહેવાય સમગ્ર સમગ્ર શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે હવે એનો હેતુ આ શાસ્ત્રનો હેતુ અને સત્યના ધર્મોપદેશ માટે ભૂલોના ખંડન માટે લોકોની સુધારણા માટે અને તેમને ધર્માચરણમાં માં પળોટવા માટે ઉપયોગી છે પાઉલ શું કે છે તિમોથી તારી પાસે આટલું મોટું શસ્ત્ર છે હવે બસ મંડી પર એટલે ત્રીજા અધ્યાયમાં તારો વિરોધ થશે પેલા ઓગણીસ દુર્ગુણોની યાદી આપી છે ને એ વ્યક્તિઓ તારો વિરોધ કરશે પણ તારી પાસે તો શાસ્ત્ર છે અને એ શાસ્ત્રમાં કાલે બધું જ મળી રહેશે અને ત્યાં અધ્યાય ત્રણ પૂરો થાય છે હવે આપણે અધ્યાય ચાર એ છેલ્લો અધ્યાય છે એ છેલ્લા અધ્યાયમાં પાઉલ સીધે સીધો આદેશ આપે છે તેમોથી તારે શું કરવાનું છે પાંચ આજ્ઞા વાચક ક્રિયાપદોનો ઉપયોગ કરે છે ફાઈવ ઇમ્પરેટિવ્સ આર યુઝ એ ચોથા અધ્યાયની આપણને બીજી કડીમાં મળશે હું એ કડીનું પઠન કરતો નથી આપણે પહેલા આજ્ઞા વાચક ક્રિયાપદો એની ગણતરી કરીએ તો શરૂ કરીએ છે ચોથો અધ્યાય બીજી કડી ઘોષણા કરજે એક મંડ્યો રહેજે બે ખંડન કરજે ત્રણ ભૂલો બતાવજે ચાર પ્રોત્સાહન આપજે પાંચ આ છે મારો આદેશ તિમોથી બસ તારે ધર્મસંગમાં આ કરવાનું છે હવે આ પાંચથી હજી આગળ વધે છે અને કહે છે તને આવો આદેશ કરું છો એનું કારણ તને ખબર છે ધીમોથી સમય એવો આવી રહ્યો છે ને કે લોકોને સત્ય નથી સાંભળવું એમને કપોલ કલ્પિત કથાઓ એમને કલ્પનાઓ સાંભળવી છે સત્ય નથી સાંભળવું માટે માટે તને આગ્રહ કરું છું અને વળી પાછા ચાર આજ્ઞાવાચક ક્રિયાપદો વાપરે છે આ મળશે આપણને ચોથા અધ્યાયની પાંચમી કડીમાં આપણે માત્ર પહેલાં આજ્ઞાવાચક ક્રિયાપદો એની ગણતરી કરીએ શરૂ કરીએ મગજ ઠેકાણે રાખજે વેઠી લેજે કાર્ય કરે જજે પાર ઉતાર એટલે એવો તો આદેશ આપે છે એટલે ચોથા અધ્યાયની પહેલી કડીથી પાંચમી કડીમાં જુઓને નવ આજ્ઞાવાચક ક્રિયાપદો પાઉલ વાપરે છે એટલે શું કહેવા માંગે છે કે તારે આ કરવું જ પડશે છૂટકો નથી હું જે લેખકની કૃતિ વાંચતો હતો આ બે ટીમોથી પાઠ તૈયાર કરવા માટે આ ઠેકાણે એ લેખક અટકી જાય છે અને એક સરસ અવતરણ ત્યાં ટાંકે છે પણ એ અવતરણ અનામી છે એનોનિમસ કોટ મને ગમી ગયું ત્યાં જે શબ્દ મિશન વપરાયો મેં મિશનને વોકેશન કરી દીધું અને એ હું અંગ્રેજીમાં વાંચું છું જુઓ આદેશ મુજબ જ્યારે પ્રભુ એમાં આવેલા જ છે પ્રભુની આ ઈચ્છા જ છે તો એ વોકેશન નો અર્થ શું થાય છે આ કોટ જે છે એ આપણને સમજાવશે અ પ્રોફેશન ઇઝ વન વન યુ ચૂઝ ક્રાઇસ્ટ ચૂઝસ ફોર યુ અ પ્રોફેશન ડિપેન્ડ ઓન યોર એબિલિટીઝ અવોકેશન ડિપેન્ડ ઓન યોર અવેલેબિલિટી ટુ ક્રાઇસ્ટ In a profession, you expect to receive. In a vocation, you expect to give. A profession done well brings you self esteem. A vocation done well brings honor to Christ. In a profession, you give something to get something. In a vocation, you return something that has already been given to you. A profession well done has temporal remuneration. A vocation well done. brings eternal rewards મને ખૂબ અસર કરી ગયું તિમોથીને બસ પાઉલ આજ કહે છે તારું વોકેશન છે આ તારી હાકલ છે આ તારો વ્યવસાય નથી ધર્મસંગનો પાળક છું હવે પાઉલ ખૂબ અંગત વાત કરે છે ચોથો અધ્યાય એની છઠ્ઠી અને સાતમી કડીમાં પાઉલ જાહેર કરે છે મારો સમય પાકી ગયો છે ચોથો અધ્યાય અને એની છઠ્ઠી અને સાતમી કડી મારી તો આહુતિ અપાઈ રહી છે મારો ડેરા તંબુ ઉપાડવાનો સમય આવી પહોંચ્યો છે કેદમાં છે બે રૂપકો અથવા બે ઉપમાઓ વાપરે છે આહુતિ અપાય રહી છે પાઉલનું જીવન ધીમે ધીમે બલિદાનની માફક ક્ષીણ થઈ રહ્યું છે પૂરું થઈ રહ્યું છે એની શરૂઆત થઈ હતી પાઉલનો હૃદય પલટો થયો તે દિવસથી હવે છે કદાચ કદાચ બહાર આવે આવશે એટલે તિમોથી મારી આહુતિ અપાઈ રહી છે બીજું રૂપક અથવા બીજી ઉપમા डेरा तंबू उपाड़वा कोई प्रवासी मुसाफर आ देश में पेला देश में जाए अथवा पेलो सिपाई आ तंबू में थी पेली छावणी में मा जाए मारे आ पृथ्वी पर नो મારો તંબુ ખાલી કરવાનો છે મારે હવે સ્વર્ગમાં જવાનું છે રોમન નેરો સખત અત્યાચાર ચાલી રહ્યા છે અને પાઉલ કેદખાનામાં છે ત્યારે પાઉલ આ એનો પુત્ર તિમોથી જેના પર ખૂબ વાલ છે એની સમક્ષ દિલ ખોલે છે મારા જીવનને હું તારી આગળ રજૂ કરું સાતમી કડી ચોથો અધ્યાય સાતમી કડી હું મંગળ શરતમાં જૂજો છું પૂરું અંતર દોડ્યો છું શ્રદ્ધામાં અટળ રહ્યો છું ફરીથી ત્રણ રૂપક ત્રીજું રૂપક અટલ રહેનાર હું ખૂબ વફાદારી પૂર્વક કઉ છું જ્યાં જૂજવાનું હતું જુજો છું જ્યાં દોડવાનું હતું ત્યાં દોડ્યો છું અને રાહ જુએ છે અને પછી કે છે મને એકલા ને નહીં હું એકલો જ નથી આવો ઘણા બધા છે કે જેમણે આ પ્રકારે જીવન ગાળ્યું છે પ્રભુ ઈસુની પ્રતીક્ષામાં એવું જીવન જીવ્યા છે એવો પ્રચાર કર્યો છે આ બધાને એ વિજય માળા મળશે પૂરો કરે છે ત્યારે પાઉલ અને તિમોથી બંને જે જે વ્યક્તિઓને સહિયારી રીતે ઓળખે છે બંને ઓળખે છે એવી વ્યક્તિઓના ઉલ્લેખ કરે છે એક વ્યક્તિનું નામ આપણે જરા સાંભળી લઈએ સિકંદર કંસારા સિકંદર કંસારાએ પાઉલને ઘણું નુકસાન કર્યું છે પાઉલ સિકંદર કંસારાનું નામ લખે છે એ હેતુએ કે તિમોથી ધર્મસંઘના બાળક તરીકે બદલો લે ના ફક્ત એ જણાવવા માટે તિમોથી ચેતતો રહે છે ચેતતો રહે છે પછી એ આગળ વધે છે અને હવે છેલ્લી વાત કરે છે અને એ કડી આપણે સાંભળીએ ચોથો અધ્યાય અને સોળમી કડી જ્યારે મારે અદાલતમાં પહેલી વાર બચાવ કરવો પડ્યો ત્યારે અગાઉ કીધું હતું કે પેલા એક બે જણ છોડી ગયા છે એમના નામોનો ઉલ્લેખ કર્યો છે અને પછી

ખરેખર ન્યાયની કાર્યવાહી થાય એ પહેલાં મને મારી રજૂઆત કરવાની તક આપવામાં આવે એટલે હું બોલું અને એ અધિકારીઓ સાંભળે આને કહેવાય સુનાવણી આ પહેલી સુનાવણી આ વખતે મારા મિત્રો મારા સગા હાજર રહી શકે જો એ લોકો પણ કેસ શરૂ થાય ત્યારે પેલા અધિકારીઓના મનમાં આ રે પાઉલે મોટી અપેક્ષા રાખી હતી કે જ્યારે મારી પહેલી સુનાવણી થાય ને ત્યારે મારા સહકાર્ય કરો આ બધા ખ્રિસ્તીઓ મારી પડખે હશે અને એ ફી તો રજૂઆત કરશે અને પાઉલની આ આશા ઠગારી નીવડી કઈ કારણ હતું હા ઈસવી સન ચોસઠ આસપાસ રોમ ભડકે બળ્યું ત્યારે બાદશાહ હતા નેરો રોમન બાદશાહ પછી તો રોમમાં ખ્રિસ્તી તરીકે ઓળખાવવું બહુ ભયજનક બની ગયું એટલે કોઈ જાહેરમાં આવે જ નહીં કોઈ કરાર કરે જ નહીં એવા માહોલમાં પાઉલનો કેસ પહેલી સુનાવણી કોઈ ના આવ્યું એટલે જુઓ પાઉલ બહુ સરસ ઈસુની માફક જ બોલે છે એ જ કડીમાં છેલ્લો ભાગ તેમનો ગુનો લેખામાં ન લેવાય તો સારું પછી તરત એ કરાર કરે છે પણ પ્રભુ મારી પડખ્યા આવ્યા હો પ્રભુ મારી બાજુમાં હતા શુભ સંદેશ ફેલાવવાનું કામ ચાલુ છે બચી ગયો ઉઘરી ગયો અને વળી પાછું રૂપક વાપરે છે સિંહના મુખમાંથી ઉઘરી ગયો સિંહનું મુખ એટલે રોમન બાદશાહ નેરોના હાથમાંથી ઉઘરી ગયો પાઉલ પછી પાઉલનો શિરચ્છેદ થશે પણ એ પછીથી આ પડે તો એ ઉઘરી ગયો અને એટલે એટલી બધી આશા બંધાઈ કે હવે પછીના કોઈ પણ અંતરાયો હવે પછીની કોઈ પણ મુસીબતોમાં પ્રભુ મારી પડખે હશે જ આવા દ્રઢ વિશ્વાસથી પત્ર પૂરો કરે છે આપણે એ પત્ર પૂરો કરીએ ત્યારે છેલ્લા આશીર્વાદ મેળવી લઈએ પહેલાં એ આશીર્વાદ તિમોથીને આપે છે અને પછી આપણ સૌને જેઓ આ પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ અધ્યાય ચાર કડી બાવીસ તારા આત્મામાં પ્રભુનો વાસ હો હવે જુઓ તારા એક વચન હવે બહુ વચન તમારા સૌ ઉપર ઈશ્વરની કૃપા હો હોઉ આભાર તમારો અને આ સાથે આપણે આ પાઠ પૂરો કરીએ છીએ